અમદાવાદમાં તાજેતરમાં બનેલી ઘટના બાદ ફાયર સેફટીને લઈને સમગ્ર રાજ્યમાં એકાએક એલર્ટ જાહેર થયું હોય તેમ તંત્ર દોડવા લાગ્યું છે. ફાયર સેફટી વગરની ઢગલાબંધ શાળાઓ રાજકોટમાં વાવેલી હોવાનો ખુલાસો થયો છે. શહેરમાં નોંધાયેલી 1100થી વધુ શાળાઓ પૈકી માત્ર 50 જેટલી શાળાઓ પાસે જ ફાયર સેફટીના સાધનો છે અને બાકીની શાળાઓ ફાયર સેફટી વગર જ બાળકોને ભણાવતી હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ તો કોરોનાને પગલે શાળાઓ બંધ છે, પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગે આ અંગે સંજ્ઞાન લઈને સંબંધિત શાળાઓને ફાયર સેફટી અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે અને જરૂર જણાશે તો તેની સામે કડક પગલાં ભરવા માટેની ચીમકી પણ જિલ્લા શિક્ષણ વિભાગે આપી છે. અત્યારે ફાયર એનઓસી જે અધિકૃત અધિકારી મારફતે મેળવવાનું થાય છે એની આપણા જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા લેવલે કોઈ વ્યવસ્થા નથી. દાખલા તરીકે આપણો પડધરી તાલુકો છે તો પડધરી ગામની અંદર પણ ફાયર એનઓસી માટે કોઈ ઓફિસ નથી, અથવા તો નગરપાલિકા પાસે કોઈ ફાયર ઓફિસર કે પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકે તેવી કોઈ ઓથોરિટી નથી. એટલે અત્યારે સમગ્ર રાજકોટ જિલ્લાના શાળા હોય કે હોટલ હોય કે બહુમાળી બિલ્ડિંગ હોય, બધાએ રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમાંથી એનઓસી મેળવવા કાર્યવાહી કરવી પડે છે. એટલે હાલમાં આ કાર્યવાહીમાં કામનું ભારણ વધી જાય એટલે બધી જ સંસ્થાઓને એનઓસી મેળવવામાં વિલંબ ન થાય એ હેતુથી આપણે સરકારશ્રીમાં રજૂઆત કરવાના છીએ કે ભાઈ કોઈ એજન્સી અથવા તો સ્ટાફ વધારીને સત્વરે આ બધાને ફાયર એનઓસી ચકાસણી થઈ જાય અને એનઓસી ઇસ્યુ થઈ જાય એ રીતે કાર્યવાહી કરે કે જેથી સલામતીના નોર્મ્સ છે એ ઝડપથી જોગવાઈ પ્રમાણે પૂરા થાય.